તમે કોણ? દીપકભાઈ ચુડાસમા બોલો છો? હા. અરે ભાઈ, પેલા કમલેશભાઈ પહેલા તમારે જવાનું હોય તો જઈ આવો ને તમે. યાર તમે કોણ બોલો છો? હું અમદાવાદ માંથી બોલું, ભીમ આર્મી માંથી. તમે એ ભાઈ ફોન કરીને કીધું કે ભાઈ તમે સંપત્તિ જોવાની વાત શું કરો? તમે જોયા હોય, જો એને ઇનામ જાહેર કર્યું છે તમને આપશે જ ને. ક્યાંથી લાવ્યા? ક્યાંથી કોણ? ઇનામની સંપત્તિ 2 કરોડ રૂપિયા લાવ્યા ક્યાંથી? અરે યાર ભાઈ, જો સાંભળો, એ તો વારસદાર ની પડી હોય, એ હોય સંપત્તિ કઈ ના હોય ને સાહેબ. વારસદાર 2 કરોડ રૂપિયા થાય સાહેબ. અરે મારી વાત સાંભળો, એ ગમે એટલા કરોડ, 2 કરોડ કેમ? 2 કરોડ નથી સાંભળો, જસ્ટ મારી ભૂલ છે. એને 6 કરોડ રૂપિયા ની સંપત્તિ બતાવી અને 15 વીઘા જમીન. એટલે 4 મહિના તો મારો ફોન ઉપાડ્યો નથી એને. આજે ઈ ભાઈ ને કોને ખબર, હવે જુનાગઢ માં હોય કે ગમે ત્યાં હોય, પણ એમ નથી વાત. ઈ તો અમે જવાના છે, મારે આગળ આશ્રમ માં બધી વાત ચાલુ છે. મારો ફોન ન્યા જ ચાલુ હતો હમણાં, એટલે અમે ઈ ગોઠવું છું હમણાં, કારણ કે હું અત્યારે ફ્રી નથી. બરાબર. અને બીજી વસ્તુ ઈ, બીજી વસ્તુ ઈ કે તમે ક્યાં સમજ માંથી છો ભાઈ? ભાઈ હું ભીમ આર્મી તો કીધું તમને, સમજણ ના પડી. હું એમના ગ્રુપ નો માણસ છું, અમદાવાદ માં રહું છું. ગમે ત્યારે જરૂર પડે નંબર કરજો, મને ફોન કરજો, આવજો. કઈ વાંધો નહીં. અને હવે તમે જે કઈ કાસ્ટ માં હોય, હું તમારા દેવી દેવતા નું કે કોઈ નું અપમાન કરું? હા હા, કરાય. શું અપમાન કર્યું? ઈ તો તમને નહીં ખબર હોય તો તમને આખી વાત. અરે એ જો એમનું ધ્યાન જે ચાલે છે, શું છે યાર, એમાં અપમાન કરવાની કોઈ વાત જ નથી. પણ એમ નહીં, મારી વાત સાંભળો. તમે નથી માનતા ધર્મ ને, તમે કોઈ ધર્મ ને માનતા નથી, કોઈ તમે માતાજી ને નથી માનતા. ઈ તમારો પ્રશ્ન છે. હા હા, છે ને. તો ઈ તમારો પ્રશ્ન છે, મારે એમાં તમને થોડી સલાહ દેવાય. તમે આજ જ જોયું છે, તમે એ કેટલી કેટલી બધાને, અમારા સમાજ ના આગેવાનો ને કેટલી ગાળો બોલેલો છે ઈ ભાઈ. રેકોર્ડિંગ એક કામ કરો તમે, આમ જો બોલો બોલો, યુટ્યુબ માં સર્ચ કરી લો અને ખાલી કમલેશ જાદવ એટલું લખો, એટલે તમને બધું જેની જેની અરે જે બોલેલો ઈ ભાઈ. અમે એક ગ્રુપ ના માણસો છીએ, અમને તમારે મને યુટ્યુબ દેખાડવાનું હોય, હું જોડે જોવા તો અમે જોડે હોય છે ગ્રુપ માં. એટલે તમને કેમ ખબર નથી કે ભાઈ ગાળો બોલે છે? તો તમારે તમારા ગ્રુપ ના માણસો, તમે આને ખૂટો મૂકી દીધેલો છે. એ રીતે વાત સામા માણસો એ રીતે વાત કરતા હોય તો પછી નહીં. ગાળા ગાળા થી જો મારો સમાજ ક્યારે કોઈ દી ગાળ, પેલા ગાળ થી વાત જ ન કરે. તો એને એમ ન કહી દેવું જોઈએ કે ભાઈ તમારો સમાજ તમારા અંધશ્રદ્ધામાં રહેવું છે, તો મને કાંઈ વાંધો નથી. હું કામ અમારી પાછળ પડી જવું જોઈએ ભાઈ? કાર્ય પ્રવૃત્તિ તમે શું કરો છો? કાર્ય પ્રવૃત્તિ આજ કરું છું, નોકરી કરું છું. નોકરી શેમાં છે સાહેબ? હા, શેમાં નોકરી કરો? ઇન્કમ ટેક્સ માં. ઇન્કમ ટેક્સ માં તમે નોકરી કરો છો? હાજી. તો તો તમે સાહેબ એટલું જો પ્રોપર્ટી હોય તો તમને તો વધારે ખબર પડે ને એમાં તો. એટલે ભાઈ એ તો એની પાસે છે, એટલે તો તમને કહું છું કે તમે જોયા હો છે એની પાસે. હાલો હાલો, તમે ઇન્કમ ટેક્સ માં હું તમારો હોદો હું ધરાવો છું? હોદો તો નાનો છે, ક્લાર્ક નો છે. ક્લાર્ક નો તોય તો એટલી તો ખબર હોય ને સાહેબ કે બધી ખબર હોય. ઇન્કમ નો કેટલા કેટલા 2 નંબર ના રૂપિયા કોણ કોણ આપવા આવે છે, શું થાય છે. તો આ સાહેબ પાસે 6 કરોડ રૂપિયા રોકડા અને 15 લાખ રૂપિયા ની જમીન છે. મારો પ્રશ્ન છે, પણ તમને આ ભાઈ એમ 15 વીઘા જમી અને 6 કરોડ રૂપિયા ની વાત કરે છે, તો ઈ તો તમારો મેટર થઈ ગયો ને પેલા તો. કોણ અમારી સાથે મેટર થઈ ગયા? તમે ઇન્કમ ટેક્સ માં છો તો તમે 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 ત
હું શું કામ માં તો લાવો તો કેસ નો લાવો, તમે ફરિયાદ કરો, પોલીસ સ્ટેશન માં કરો, પછી આગળ જાય ને ફરિયાદ તમારે. તો એમ નહીં સાહેબ, તો તમને જ ફરિયાદ કરો ને ડાયરેક્ટલી. ના ના, અમને ના સાહેબ, અમને ના સાહેબ. એ તો પોલીસ સ્ટેશન માંથી આવે ને, અમે હાલો મારી વાત. અમારા અધિકારીઓ રેડ ક્યારે મારે ફરિયાદ આવો પોલીસ સ્ટેશન માં તો મારી કે ના ના માન નીકળે એવું હોય. હા હા, હાલો વાંધો નહીં, હાલો વાંધો નહીં, એ તો ફરિયાદ લખાવી નાખો હું. તમે પણ ચોક્કસ જાઓ. આજે એ ભાઈ એમનો ફોન હતો મને, જાદવ નો, હું રાહ જોઉં છું, પણ ભાઈ આવતા હશે. મેં બધું વાંધો નહીં તમે સાહેબ, પણ મારા વતી તો એટલું તો કરો, આમજો કોલ ફ્રન્ટ માં લઈ લો, કોલ ફ્રન્ટ માં લઈને તમે એટલું તો પૂછો કે કમલેશભાઈ તમારી પાસે 6 કરોડ રૂપિયા આવ્યા ક્યાં. ના ના, મારે માલ ના પૂછાય, મને તો ખબર છે એની પાસે ક્યાંથી આવી. તમે જાણો, તમને ખબર છે, મતલબ તો તમારી પાસે હશે ને સંપત્તિ વધારે સાહેબ. ના મારી પાસે તો કાંઈ, મતલબ આ 6 કરોડ રૂપિયા માં તમે હિસ્સેદાર છો એવું પાકું એમ ને. તમે એક ગ્રુપ ના માણસ છીએ, પણ સાહેબ ભીમ આર્મી છે ને, ભીમ આર્મી ને અમે સેલ્યુટ કરીએ છીએ કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા ને, અમે થોડા બહાર છીએ, અમે સંવિધાન ને માનીએ છીએ. તમે શો ને તો બસ, તો એટલું રાખો ને, તમે બીજી ખુલ્લા બધી ઓલું કરો છો સાહેબ. પણ તો એને કયો ને, એને જો મને મળવું હોય ને તો ખાલી એની જે સીધી લીટી ના વારસદાર હોય ને કમલેશભાઈ, 15 વીઘા જમીન છે. મોકલાવો ને, તમને શું વાંધો છે, કારણ કે જો ઈ મોકલાવે ને, વોટ્સઅપ માં મને મોકલાવે ને, મોકલાવે, હું મારું મોકલાવું. તમારે છોકરો હોય તો મારે ઘેર આવવું પડે, તમે જાઓ એમ કહું છું ને. ના એ મારે જોતા નથી, મારે શું કરવું છે, ઈ ભાઈ સામેથી પ્રોપર્ટી જાહેર કરે છે. તમારો કેસ છે, પેલા તમે એને છાનવીન તો કરો, એ પૈસા હવે ક્યાંથી એની પાસે. મારી પાસે કોઈ જાહેર ઇનામ ના કરે, ટેબલ વગર કોઈ જાહેર કરે, તમે મને કહો. હું એમ કહું કે 2 લાખ રૂપિયા ફલાણા મંદિર માં ફલાણી આપવા છે, હું ના કરું જાહેર, કે મારી પાસે હોય નહીં. અને જાહેર કરે મારી વાત સાંભળો, આર્મી માં કદાચ 50,000 પગાર હોય, 70,000 રૂપિયા પગાર હોય, તો એને કેટલા વર્ષ નોકરી કરી છે. મારી સીધી વાત સાંભળો, ગમે નથી આપડે, મારે ઇનામ જોતું છે, મારે છે ને અણહક ના પૈસા મારે જોતા નથી, અને મારે બેન અમી સંપત્તિ જોતી નથી. એના સાગરીત મધુભાઈ છે ને, મધુભાઈ એને મને એમ કીધું છે કે અમારે લંડન ફોરેન યુકે માંથી અમારે ડોનેશન આવે છે, તો ડોનેશન એટલો બધો કોણ દેવા વાળો છે, તો એનો નામ નંબર આપો. લોકેશન તો હું ગમે તે બનાવી દઈ દઉં, લોકેશન ભવનાથ માં નો હોય, મને ખબર છે. અમે 4 મહિના થી ભાઈ ને કહીએ છીએ, ભાઈ રાજસ્થાન માં હતા, પછી એની બેન નો ફોન આવ્યો હતો, એના કોઈક સિસ્ટર છે ને, એના સિસ્ટર સુરત ની અંદર, એનો ફોન આવ્યો હતો, બેંક માં નોકરી કરે છે, એટલે એનો ફોન આવી ગયો, એ કે ભાઈ ખોટો માણસ છે અને કઈ નથી એની પાસે, પણ અને એ કે બે નંબર નો ધંધો કરે છે. અમારે બે નંબર નો ધંધો નહીં, અમારે તો લીગલી, તમે સાહેબ હું ઇન્કમ ટેક્સ માં છો ને, તો તમે જવાબદારી લઈ લો. હાલો કેવી કે જે આ સંપત્તિ ગઈ, હા એના જો સંપત્તિ તમે નો બતાવે તો તમારે એ જવાબદારી બધી લઈ લેવી પડે. મારે એવું કશું ન કરી શકાય, મારે જે કામ આવી છે કામ હોય ને એમાં મારે. વાહ 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 સાહેબ, હું કામ ભાગો છો તમે. હાલો મારી પાસે ફરિયાદ નોંધાવો ને તમે, એટલે આવશે અમારી. એ તો સાહેબ મારી વાત સાંભળો, જે તમે કાયદા કાનૂન જે સંવિધાન ને તમે માનો છો ને, એ સંવિધાન ને હું માનું છું. સંવિધાન ને ઓળખતા નહીં, માનતા નહીં, ત્યારે તો તકલીફ થઈ. નહીં 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 નહીં, તમારે કોણ આટલો બધો કરવો ના પડે અમારે, સાંભળો. આટલી બધી મારી ચર્ચા તમે જો કહ્યું ન પડે, એને ઓળખતા નથી, મારા એના તો દાટી દેવા માંગે છે ભાજપ સરકાર ને બધા. કમલેશભાઈ નો બીજો કઈ વિરોધ નથી, મારે મારા જાતિ કઈ મારા પપ્પા ને એને કઈ ખૂન નથી કરી નાખ્યું, સાંભળી લ્યો.
એક ખાલી મારા સમાજ નું અપમાન ન કરે, બાકી બધી રીતે કમલેશભાઈ છે ને રાઈટ છે, હું માનું છું એને, માનું છું એને, બાકી મારા સમાજ નું અપમાન ન કરે. એટલે જો કમલેશભાઈ અરે દીપક ચુડાસમા હોય, બરાબર બોલો, તમે એને લાઈન માં લઈ લ્યો કે મારા સમાજ નું કોઈ રીતનું અપમાન ન થવું જોઈએ, એ જવાબદારી તમે લઈ લ્યો. એટલે એના જે કઈ વિચાર છે ને મને ગમે છે, હું માનું છું કે મનુવાદી જે આ બ્રાહ્મણો એને જે આપણી માથે આ ષડયંત્ર કરી કરીને આપણે પછાત રાખ્યા ને, હું બધું સમજું છું. પણ મારા સમાજ નું જે આવશે ને, હું મારા અત્યારે મારા સમાજ ને લઈને દોડું છું, બરાબર છે. પછી બધું બાકી મને બધી ખબર છે કે જે આપણને પસાર કર્યા છે, આપણને જે હક મળતા જે મળે છે એ આપણને હક દેતા નથી. આપણને કઈ રીતે આપણે અશુદ્ધ કઈ કઈ આ બધો આપણે જાહેર કરવામાં આવ્યા હતા, આપણને કઈ જગ્યા નો રાખી, આપણી આપણે સરકારમાં જગ્યા નથી, આપણે ક્યાંય પાર્ટીમાં જગ્યા નથી. હું એનો વિરોધ થોડો કરું છું ભાઈલા, હું એનો વિરોધ થોડો કરું છું. હું મારા સમાજ ને હું કામ અપમાન કરે, મારા સમાજે હું એનું ખોટું કર્યું, મને કયો. ચલો વાતચીત કરીશું જોડે, ખાલી જો એને તમારા ગર્લફ્રેન્ડ માં લઈ લ્યો, તમે વાત કરો કે દીપકભાઈ તમારા બધા વિચાર થી છે ને સહમત છે. હું આમ જો ઈ જેટલું બળ નહીં કરે ને એટલું હું પોતે બળ કરીશ, બરાબર. અને જે આપણે આ મનુવાદી અને જાત ભેદ ને મતભેદ કરી કરી જે આપણે પસાત રાખ્યા છે ને ભાઈલા, એમાં એ આપણી જાતિને આગળ લાવવામાં હું 100% મારા સમાજને આગળ લઈ અને એ ભાઈ કમલેશભાઈ ની તમારી હારે જોડે રહીશું. પણ એને એટલી જવાબદારી લઈ લેવી પડે કે મારા દેવી પૂજક સમાજ નું કે મારા દેવી પૂજક નું કે મારા દેવી દેવતા નું અપમાન ન કરાય એનાથી, બરાબર છે. બરાબર, કેમ લાગી મારી વાત તમને? અમારી માતાજી ને અમારે જે કઈ અમારે જમાડવા છે જે કઈ કરવી છે એ તમે અંધશ્રદ્ધા ગણો છો અને અમારી શ્રદ્ધા છે. એટલે અમારી માતાજી ને અમારે ગણી અને અમે અમે ક્યારે પીછેહટ નહીં કરીએ. કમલેશભાઈ ને કયો, બાકી બધા વિચાર જે કઈ કાર્ય કરે છે ને કમલેશભાઈ બહુ ગુડ કરે છે, હું માનું છું એને, બરાબર. બહુ એના વિચાર, અને હું પેલા એનું પેલું રેકોર્ડિંગ સાંભળ્યું ને ભાઈલા, મને એમ હતું કે હું કમલેશ જાદવ ને સપોર્ટ દેવો છે મારે, બરાબર. પણ જયારે એને બીજા ત્રીજા રેકોર્ડિંગ માં જે આ પછી ઊંધું ઉપાડ્યું અને જે દેવી પૂજક ને ટાર્ગેટ કર્યો અને મારા દેવી દેવતા ને અપમાન કર્યું, હા અમારી દેવી ભલે કામ નથી કરતી પણ અમારા માટે તમને અમૂલ્ય છે. બોલો તમારે શું કેવું છે? મારા સમાજ ને મૂકીને તમે બધા સમાજ ને પકડો, હાલો મને કબૂલ છે. ચલો ભાઈ ફોન કરો, કરી લ્યો ભાઈ, હો જય માતાજી.